खटे खटे आंबले ने ये खटो दई, खटे खटे आंबले ने ये खटो दई, आंबले ने जोए मारे लाल पड़े गए, आंबले ने जोए मारे लाल पड़े गए, ए लाल पड़ी गई मारे केवू कोने जाई, लाल पड़ी गई मारे केवू कोने जाई, खटे खटे आंबले ने ये खटो दई, खटे खटे आंबले ने ये खटो दई, आंबले ने जोए मारे लाल पड़े गए, ए आंबले ने जोए मारे लाल पड़े गए। હું કરે આય બેઠો બેઠો ફોલવા માં ડાલ મને ફોલવું ન્યા કેમ તમે તો બીજું કામ કરો પણ કાચલા નઈ ફોલો પર આ આમલી ફોડવા માં તને વાંધો હું તમને મોઢામાં પાણી આવી જાય ને તો મોઢામાં પાણી આવી જાય ખાતી વખતે પાણી નથી આવતું સાંજે ભૈજા બનાવવાના છે પછી ચટણીયાની બનાવીશ ને તરત મોઢો વ્હાઈટ કોલેન બેસી જાય હાલ બેસી જા બસ માઇન ફોલવા નહીં કરતો અને આમાં લાળ નહીં પાડતો દીદી તો રૂમાલ ક્યાં છે ચોલા પાંજો મારો રૂમાલ લેવો જ પડશે નકર લાલ પડશે આ લઈ લે જા હા આમલીભાઈ છે જેવી હો આમ કરો ને એટલે ગમે ને પાણી આવી જ જાય દીદે રૂમાલ નથી અંબાતો એટલો રૂમાલ નથી અંબાતો બોલો કેટલું કેટલું ખાઈ જાય નથી અંબાતો લે આ આમાં લે અંબાતો તો પણ એને ઉસો કરે એમ કરતા તમે દાંબી લીધો હતો જેવી બુદ્ધિ હાલતી હોય તો નોકરી ન કરતા હોય તો તે જઈ જાય લાડુ નહી પાડતો ફોલવા માં કાયમ કા ફોલવા માંડજે અને તું ફોલવા માંડ ખટકો રાખ આ બધી ખારે ફોલી જવું નકર એ શું કરે કિસમ નથી નાખતો ને જો જો નથી નાખી હું નથી નાખી હા લાલ કિસમ ખાલી કાઢ પણ શું કરો છો અરે કિસમ નાખી એને પણ હું તો શું કરો હાથે હાથ કિસમ નાખી લઈ લો ને એટલે એ હાસુ હું તાર એ બુદ્ધિ હાલ છે નોકરી ન કરતા હોય તોય તે લાવ્યો તમે કાઈ મન ફોલો હાલ હા બા ફોલવા માંડો મારા પછી વાળા પાડે લગ્ન માં જવાનું છે તો મેં જમવા જવાનું છે સાંજે પછી ભૈજા ખાવાના છે તો જો આજ હું છો આ તો પેટ માં કઈ જો તો આમલી ગળી ગયો હવે મારે હું આમલી ઉગશે પેટ માં જો ડાલ પેલા આપણે ઘણું રાગે નથી પડી ગયું આને રાગે પડતા પડતા તો આપણી ગાડી પાટા પડી ઉતરી જાય એ થઈ જાય પહેલ આમ તો ઘણું રાગે પડી ગયું છે ને રેલગાડી તો જે ભાડે એ વંડાન કરે પણ રેલગાડી આપી ચો ને આપણે આપી શું કરવું એ ઉભા રહ્યો ઘડી રેલગાડી આપો લાવો તમે કાંઈક બીજું રમો જાઓ હમણાં પાછી આપો ઓળમ કોળમ રમા તમે દીદી મારે મેથી ને ભેજા તમારે તું શાના બનાવવાની મેથી ના બીજા શાના બનાવવાની મારે હાટું ડુંગળી ના તમારે હાટું તો તારી હાટું ડુંગળી ના ગગા હાટું મેથી ના અને મારી હાટું બટાટા ને પતરી ના લ્યો એટલા ભેજા કરવાના એમાં તૈન તો ફરમાશ આવી લે આ હું રેલગાડી આવી આ એન્જિન નાનું એવું અને વાય બે ડબ્બા મોટા તમે નાના છો ત્યાં રેલગાડી રમો છો બકુલભાઈ એવું નથી નાના નારી નાનું થવું પડે એવું હું નાનું થવું પડે તમે તે લાવો બે કાચરા આપી દો એટલે ગાડી જાય સીધી લગ્નમાં જો તારે આવું છે ગગા દીદી હું જાઉં હવે તારે નથી જવું અહીંયા કાચરા કોણ ફોલશે પછી આમલી ફોલવાની છે એમ નથી આવું અમે હમણાં આવીશ છીએ જમવા તો ઘટા ઘટા રેલગાડી લઈને નીકળ્યા જો એ કાચરો લો અતાર ન ખાવો કેટલા તો ખાઈ ગયો પછી તો એને તો આપા તે એને આપા દે એને એક કાચરા આપા અને તું કેટલા આંબલિયા ગળી ગયો પણ ખાવા જો ને એટલી બધી તો છે પણ ખાવાને કોણ ના પાડે પછી માંદો પડશે દવાખાન કોણ લઈ જાહે આપણી પાસે પૈસા હોય આયો માં તમાર ભાઈ જા ના ખાવા હું હમણાં લગન છે ને ત્યાં જમી આવું ને ભાઈ જા બનાવે છે તો પછી રીહ તો બહુ સડી જાય રીહ આવા માંડે ઘડીકમાં આમ થાકી જવાય લ્યો Yeah.
મારા મોઢામાં લાલ પડે છે, મારી સરણામાં થૂક ગળી જાય છે. જો આમાં લગે થૂક જ ભરી છે, એમાં તો હું શું કરું? પછી આયા ધારા મારા વૈશમાં નડે છે મને. ના પપુડી હરકી વગાડને, અંદર માનવા મૃત ચલું છે. આ પપુડી તો હરકી વગાડું છું, પણ એ હમા આવી કરીને મારા કાચરા ખાય છે ને, તા હરણામાં થૂક ગળી જાય તો હું વગાડું કેમ? એટલે આઘા જઈને ખાવ ને. એટલે એ ભાઈ, આ બજાર કઈ કોઈની છે નહીં, કાચરા અમારા ખાવી જોઈએ. કાચરા તો ખવાશે જ તે હો ભાઈ. હું માતા કુટ છે પરવીન ભાઈ, હું પપોડા બંધ કર્યા. બકુલ ભાઈ જોવો ને, તમારા ભાઈ બંધ હું છે. કજો ભાઈ બકુલ ભાઈ, બકુલ ભાઈ આમાં તમને ન ખબર પડે, હું ખબર ન પડે વાત હું છે તો કયો. આ હું હરણે વગાડું છું, તે આમાં ઉભા રહીને કાચરા ખાય. ઓલા ભાઈ નું માંડવા મૂરત શરૂ છે. એ ભાઈ એમ કહે છે કે વગાડો, અને મારા મોઢા માં પાણી આવે છે, મારો વગાડવું કેમ? ઠીક આ કાચરા ખાય એમાં તમને થોક ગડી જાય. હું ભલામણ એ કજો ભાઈ બકુલ ભાઈ, આગા જઈને આપડે કાચરા ખાવ જાઓ. બકુલ ભાઈ આજ રેવા જો તમે, પણ હું છે રેવા જો, એટલે આમાં તમને ન ખબર પડે. બકુલ ભાઈ હું ખબર ન પડે. રજુ ભાઈ એટલે વાત કરો, આપણે ક્યાં લગી આ વગાડા નહીં ને, ત્યાં લગી હું એને કાચરા ખાવા માં શું છે? એમાં એવું છે ને બકુલભાઈ, આપણી દીદી પ્રસંગ નહોતો, દીદી હરખું વગાડતા નહોતા, તો અમે આજ ફૂલે ભાઈ હરખું વગાડવા દેવી. પણ એમ નહીં, તમે એને હરખું ન વગાડવા જો, તમારો પ્રસંગ એને વગાડ્યો તો એમાં આ પરવીનભાઈ નો શું વાંક, તમે એટલું તો સમજો. આ પરવીનભાઈ તો હાવ લેવા દેવા વગર એનો પ્રસંગ બગડે ને, તો તમે તો કાંક સમજો. હલો હલો એ નમસ્કાર, આ રોબર્ટ આમ નથી ચાલો, રેલગાડી જવા જો, તો ભલા મને કાંક તો સમજો બરાબર ને. એટલે એ કરો ચાલુ, આમ થાકી જવાય જો. નમસ્કાર મિત્રો, તો કેવો લાગ્યો આ અમારો વિડીયો? જો આપને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો જોતા રહો ધેય ડિજિટલ. નમસ્કાર.